પોતાના ઘર બનાવવાનું સપનું જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે। કેટલાક મહિના પહેલા આકાશને આંબી રહેલા સિમેન્ટ અને સળિયા જેવા બિલ્ડિંગ મટીરીયલના ભાવ હવે નરમ પડ્યા છે। ઘરની મજબૂતી માટે સિમેન્ટ અને સળિયા ઘણા જરૂરી છે અને હવે તેના ભાવ ઘટવાથી મકાન બનાવવામાં આવનારો ખર્ચ ઘટી ગયો છે। આવા સંજોગોમાં ડ્રીમ હોમ બનાવવાનું વિચારી રહેલા લોકો માટે શું આ યોગ્ય તક હોઈ શકે છે? હકીકતમાં સરકારે સ્ટીલ પર એક્સપોર્ટ ડ્યુટી વધારી હતી, જેના કારણે સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવ ઝડપથી ઘટ્યા છે। સળિયાની કિંમતમાં આવેલા ઘટાડાનું મુખ્ય કારણ આ પણ છે। માર્ચ એપ્રિલ દરમિયાન સળિયાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પહોંચી ગયા હતા। છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં ફરીથી તેજી જોવા મળી રહી છે, પરંતુ તે હજુ પણ માર્ચ એપ્રિલની તુલનામાં ઠીકઠાક સસ્તા મળી રહ્યા છે। સિમેન્ટની વાત કરીએ તો અહીં પણ 40-50 રૂપિયા સુધીનો ઘટાડો છે। સ્ટીલ મંત્રાલયના આંકડા અનુસાર ટીએમટી સળિયાની છૂટક કિંમત એપ્રિલની શરૂઆતમાં 75,000 રૂપિયા પ્રતિ ટનની આસપાસ હતી, જે 15 જૂને ઘટીને અંદાજે 65,000 રૂપિયા પ્રતિ ટન પર આવી ગઈ છે। રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ રમેશ શર્મા જણાવે છે કે ઘટાડાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે એપ્રિલમાં એક સમયે સળિયાનો છૂટક ભાવ 82,000 રૂપિયા પ્રતિ ટન પહોંચી ગયો હતો, જે હાલ ઘટીને 66-68,000 રૂપિયા પ્રતિ ટન રહી ગયો છે। આ હિસાબે સળિયો 15,000 રૂપિયા ટન સસ્તો થયો છે। ભૂ રાજકીય તણાવ સહિત અન્ય કારણસર કાચા માલની કિંમતમાં ઘણી તેજી જોવા મળી રહી છે, જેની સીધી અસર સ્થાનિક સ્તરે સિમેન્ટની કિંમત પર જોવા મળશે। રમેશ શર્મા જણાવે છે કે એપ્રિલમાં એક સમયે સિમેન્ટની 50 કિલોની થેલીની કિંમત 450 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જો કે હવે થોડીક રાહત છે, હવે તેનો ભાવ 400 રૂપિયાની આસપાસ છે। દિલ્હીના એક અધિકૃત સિમેન્ટ ટ્રેડરે જણાવ્યું છે કે અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટની કિંમત 385 રૂપિયા, જ્યારે એસીસી સિમેન્ટ 370 રૂપિયાની થેલી છે। રિયલ એસ્ટેટ ડેવલપર અને ભારદ્વાજ સ્માર્ટ સિટીના ડિરેક્ટર રમેશ જણાવે છે કે સળિયા અને સિમેન્ટના ભાવ એપ્રિલની તુલનાએ નીચે આવ્યા છે। સિમેન્ટની કિંમતો હજુ પણ થોડી નીચે આવી શકે છે, જો કે ચોમાસુ અને વરસાદને કારણે ઈંટ અને રેતીના સપ્લાયમાં કેટલીક મુશ્કેલી આવી ગઈ છે, જેનાથી તેની કિંમતો ઉપર ગઈ છે। આવામાં એક મહિના બાદ સપ્લાય વધતા ભાવ ઘટી શકે છે અને તે સમયે ઘર બનાવવાનું યોગ્ય રહેશે। સિમેન્ટ અને સળિયા ઉપરાંત ઈંટ અને રેતીનું પણ ઘર બનાવવામાં મહત્વનો રોલ છે। શર્માનું કહેવું છે કે વરસાદને કારણે રેતી અને ઈંટ પણ મોંઘી છે। રેતી જે એપ્રિલ મે માં 26-28 રૂપિયા ફૂટ હતી, તે હવે 30 રૂપિયા પ્રતિ ફૂટની વેચાઈ રહી છે। આ જ રીતે લાલ પેટી ઈંટ જૂનમાં 4,200-4,500 રૂપિયા ઉપર હતી, જે હવે 5,500 રૂપિયા પ્રતિ હજાર પર પહોંચી ગઈ છે। લાલ પેટી ઈંટ મીડિયમ ક્વોલિટીની ઈંટ માનવામાં આવે છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીનાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।